લોકસભા ચૂંટણી 2024 ને લઈને સમગ્ર દેશની રાજનીતિ ગરમાઈ રહી છે, ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. વધુ એક વખત વાગી ચૂક્યું છે બઝર, બઝર વાગે છે એટલે કે આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ પર ચૂંટણી સંબંધિત સૌથી મોટા મહત્વના ખબર. સૌથી પહેલા રાજકોટના રાજકારણમાં જોરદાર ઘમાસાણની સ્થિતિ હવે જોવા મળી રહી છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં હેશટેગ અભિયાન, સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રૂપાલાના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં હકારાત્મક માહોલ બનાવવાનો આ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદનને લઈને ક્ષત્રિયોનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે. હવે એ જ વિરોધ વચ્ચે હવે હેશટેગ રૂપાલા ફોર રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું, રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું. અબ કી બાર 412 આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા માનનીય લોક લાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું. અબ કી બાર 412 તો પરસોત્તમ રૂપાલાની સામે જે ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે તેવા સંજોગોમાં તેઓની હકારાત્મક પ્રતિભા બની રહે સોશિયલ મીડિયામાં તેને ધ્યાનમાં રાખતા હવે રૂપાલાના સમર્થકો દ્વારા હેશટેગ રૂપાલા ફોર રાજકોટ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેઓ રૂપાલાને સમર્થન આપી રહ્યા છે. તો આજ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોર રૂમથી જોડાઈ ચૂક્યા છે એસોસિયેટ એડિટર ધર્મેશ. ધર્મેશ, એક તરફ ક્ષત્રિયોનો વિરોધ છે રૂપાલા સામે અને તેવા સંજોગોમાં સમર્થન પણ રૂપાલાને મળી રહ્યું છે, હવે રાજકોટમાં હેશટેગ રૂપાલા રાજકોટ એ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, શું પ્રભાવ પડી શકે છે આ અભિયાનથી? અમિતા, સૌથી મહત્વની વાત છે કે ક્ષત્રિય સમાજના જે શબ્દો બોલાયા છે રૂપાલાના, એના વિવાદ જે થયો છે નિવેદનને લઈને અને જે ક્ષત્રિય સમાજ આક્રમક છે એ દરમિયાન, હવે જ્યારે ક્ષત્રિય સમાજ માફી માટે ટિકિટ રદની જ માંગ કરી રહ્યું છે ત્યારે આજે સવારથી સોશિયલ મીડિયામાં સપોર્ટ રૂપાલા એમ કરીને જે હેશટેગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં રૂપાલાને કહી શકાય કે સપોર્ટ કરવા માટે આખું એક કેમ્પેનિંગ ચાલુ કરવામાં આવ્યું છે અને એમાં આ તમામ વસ્તુ દર્શાવવામાં આવી છે કે એમણે 3 વાર માફી માંગી છે, માફીને માફ આપવી જોઈએ અને ક્ષત્રિય સમાજને આ રીતે સીધું જ એક સપોર્ટ રૂપાલા કરીને જે સમર્થકો છે રૂપાલા ને એ સમર્થકો અત્યારે સોશિયલ મીડિયામાં એક જબરજસ્ત કેમ્પેનિંગ ઉપાડ્યું છે અને એને કારણે અત્યારે સોશિયલ મીડિયામાં પણ એકબીજાને આમને સામને કોમેન્ટ સહિતનો અત્યારે એક પ્રવાહ પણ શરૂ થયો છે. જી અમિતા. જી જી, આભાર ધર્મેશ, આપની પાસેથી પડેપડના અપડેટ્સ મેળવતા રહીશું. તો આ પ્રકારનું એક સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, હેશટેગ રૂપાલા ફોર રાજકોટ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં, જેથી કરીને વધતા વિરોધની વચ્ચે રૂપાલાને લઈને હકારાત્મક અહીં એક ચિત્ર ઊભું થાય, હકારાત્મક માહોલ સર્જાય તેવા હેતુ સાથે સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સપોર્ટ ફોર રૂપાલા, હેશટેગ રૂપાલા ફોર રાજકોટ આ એક ટેગ અંતર્ગત હવે સોશિયલ મીડિયામાં પણ તેઓનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. તમામે તમામ બાબતનો અહીં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2 વખત 3 વખત તેઓ માફી માંગી ચૂક્યા છે, તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે તેવા સંજોગોમાં તેઓના સમર્થનમાં અમે સૌ કોઈ ઉભા છે. સોશિયલ મીડિયામાં પરસોત્તમ રૂપાલાના લઈને હકારાત્મક વલણ અને હકારાત્મક વાતાવરણ સર્જાય તે પ્રકારે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે એક તરફ જ્યાં વિરોધની આંધી ખૂબ જ પ્રબળ બની રહી છે તેવા સંજોગોમાં એ આંધીને લઈને સામે સમર્થનનો એક વર્ગ પણ ઊભો થયો છે. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા સપોર્ટ એ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, હેશટેગ રૂપાલા ફોર રાજકોટ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આદરણીય લોક લાડીલા ઉમેદવાર રૂપાલાને લઈને પણ હવે અહીં ટેગ કરવામાં આવી રહ્યા છે. તો એસોસિયેટ એડિટર પર સાથે જોડાયેલા છે ધર્મેશ. ધર્મેશ, હવે આ સોશિયલ મીડિયા ઉપર જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કેટલું લાભકારક બની શકે છે રૂપાલા માટે અને ભાજપ માટે? મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસોથી જે વિવાદ ચાલતો હતો એ ગઈકાલે લગભગ પૂર્ણતા તરફ આવ્યો હતો કે ક્ષત્રિય સમાજે એક જ 92 સંસ્થાના વડાઓએ કહી દીધું, અગ્રણીઓએ, કે રૂપાલાની ટિકિટ રદ સિવાય બીજું કોઈ વાત નહીં અને પાટીદાર સમાજમાંથી કોઈને પણ ટિકિટ આપે તો ભાજપ સાથે છે, કમર સાથે છે. પરંતુ આજથી જ્યારે સવારથી સોશિયલ મીડિયામાં રૂપાલા સપોર્ટનું હેશટેગ સાથે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એને કારણે એક આખું જે એક કેમ્પેનિંગ ચાલુ કરવામાં આવ્યું છે કે રૂપાલા જ રાજકોટ રહે, રાજકોટની ટિકિટ ઉપર રહે અને રૂપાલાને અમે સમર્થન કરીએ છીએ, એમને 3 વખત માફી આપી છે અને
આ માફી આપી છે અને તેથી જ આ અભિયાન અત્યારે વેગવંતુ બન્યું છે અને એમાં કોમેન્ટો પણ આવતી રહી છે અને એને નરેન્દ્ર મોદી અને રૂપાલાને સાથે દર્શાવી અને કહ્યું છે કે સપોર્ટ રૂપાલા એમ કહીને આ આખું એક અભિયાન છે એ અત્યારે એકદમ ચર્ચામાં આવ્યું છે. રાજકીય રીતે પણ એક કહી શકાય કે ભાજપ માટે જ્યારે ડેમેજ કંટ્રોલની એક એક સ્થિતિઓને એક એક મુદ્દાથી બેઠકોથી પતાવી રહ્યું છે ત્યારે હવે સોશિયલ મીડિયામાં જે હેશટેગથી આ અભિયાન શરૂ થયું છે એ કેવો વળાંક લે છે એ પણ જોવાનું રહેશે. જી અમિતા. ધર્મેશ, ખરાખરીનો જંગ હવે બનવાનો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને લઈને અસ્તિત્વની પણ હવે આ લડાઈ શરૂ થઈ ચૂકી છે. આ ચોક્કસ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ એટલે ભાજપનો ગઢ ગણાતી બેઠક છે, સલામત ગણાતી બેઠક છે અને એવા સંજોગોમાં પુરુષોત્તમ રૂપાલાની રાજ્યસભામાંથી નિવૃત્તિ અને લોકસભાની એન્ટ્રી માટે ઉમેદવાર બનાવ્યા પણ એ પછીનો ગાળો સમયગાળો જે બદલાયો, નિવેદન પછી વાતાવરણ પલટાયું ને હવે આ ખરાખરીનો જંગ હવે સૌરાષ્ટ્રની આ બેઠક ઉપર માત્ર ગુજરાતની પણ દેશને પણ નજર રહેશે. કારણ કે કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય રાજ્યમંત્રી જે છે એ પુરુષોત્તમ રૂપાલા લોકસભાના ઉમેદવાર છે. લોકસભામાં ઉમેદવાર ક્ષત્રિય સમાજ એક તરફ એમની ટિકિટ રદની માંગણી કરી રહ્યું છે, હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો અને તો ના વાતાવરણ વચ્ચે રાજકોટની બેઠક બહુ આશ્ચર્યજનક રીતે સમગ્ર ગુજરાત અને દેશના રાજકારણમાં એક મહત્વની બની રહે એવા અત્યારે એંધાણો દેખાઈ રહ્યા છે. ધર્મેશ, આપણી સાથે રાજકોટથી રહીમ પણ જોડાઈ ચૂક્યા છે. રહીમ, સમગ્ર મામલે શું છે, બધું અપડેટ, શું વિગતો? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે છે, એક તરફ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને આમને સામને કરવાની વાત કરવામાં આવી રહી છે અને તેની વચ્ચે એક નવો છે સોશિયલ મીડિયા ટ્રેન્ડ શરૂ થયો છે, તેમાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટ આ પ્રકારે અલગ અલગ યુવાનો છે તે મીડિયામાં, સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરી રહ્યા છે, તેમના સમર્થનમાં છે. આ પ્રકારનું જે ભાજપનું એક વ્યક્તિઓ છે તે યુવાનો છે તેમના દ્વારા આ સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે અપલોડ કરવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે હવે રૂપાલાના સમર્થનમાં પણ જે રીતના કાર્યવાહી થતી હોય છે તે કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં આખું આ યુદ્ધ જાણે છેડાણું હોય તેવું કહી શકાય છે. કારણ કે જે રીતના ક્ષત્રિય સમાજની એક તરફ માંગ છે કે રૂપાલાની જે ટિકિટ છે તે રાજકોટથી રદ કરવામાં આવે, બીજી બાજુ એક મીડિયા સોશિયલ મીડિયામાં એવો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો કે પાટીદારોની એક મિટિંગ છે તે મળવા જઈ રહી છે પરંતુ કોઈ કારણોસર આ ખોટા મેસેજ હોવાનું સ્પષ્ટપણે જાણવા સામે આવ્યું હતું. કારણ કે જે રીતના પાટીદાર આગેવાનો સાથે વાત કરવામાં આવી છે કે કઈ કોની કોની બેઠકો છે લેવા કે કડવા, એક પણ આગેવાનો છે મોટામાં તે એક પણ વ્યક્તિ રાજકોટમાં નથી, તો આ મિટિંગ કોણ કરવાનું છે તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો હતો. બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે છે તો યુવાનો દ્વારા હેશટેગ રૂપાલા ફોર રાજકોટ એટલે તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક બાદ એક યુવાનો છે તે આ વિડીયો છે તે અપલોડ કરતા છે તે સામે આવ્યું છે. એટલે કહી શકાય કે રાજકોટના રાજકારણમાં ને દિવસે ને દિવસે સતત ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે અને હવે આ ગરમાવો રાજકીયની સાથે સાથે, કારણ કે એક તરફ રૂપાલા હટાવવાની વાત છે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે, બીજી બાજુ પાટીદારોની મિટિંગોના મેસેજો વાયરલ થઈ રહ્યા છે અને હવે જે રૂપાલાના સમર્થકો છે તે પણ હવે મેદાનમાં ઉતાર્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી જાગૃતિ. જી જી, આભાર રહીમ આપનો. ધર્મેશ, આપની પાસે આવીશ, કારણ કે પાટીદારનો એક મેસેજ જે ફરતો થયો હતો તે મેસેજ ખોટો હોવાની વાત છે. ધર્મેશ, આપની પાસે આવીશ, પરંતુ દર્શકોને વધુ એક વખત કહી દઈએ કે રાજકોટમાં રાજકારણ હવે ગરમાતું નજરે પડી રહ્યું છે. કારણ કે એક તરફ જ્યાં રૂપાલાને હટાવવાની ક્ષત્રિય સમાજની પ્રબળ માંગ છે, ત્યાં બીજી બાજુ હવે યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, હેશટેગ રૂપાલા ફોર રાજકોટ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં શું કહ્યું હતું આ અભિયાન અંતર્ગત યુવાનોએ તે સાંભળીએ. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું, રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું, અબ કી બાર 400 પાર. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા માનનીય લોકલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું, અબ કી બાર 400 પાર. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું, રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું, અબ કી બાર 400 પાર. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા માનનીય લોકલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું, અબ કી બાર 400 પાર. તો તમામે તમામ આપણે યુવાનોને સાંભળ્યા અને તેઓનું એક જ વલણ સામે આવી રહ્યું છે કે મારો વોટ ભાજપને, ભાજપ સાથે અમે જોડાયેલા છીએ અને અમે રૂપાલાને સમર્થન કરી રહ્યા છીએ.
વધુ એક વખત વાગી ચૂક્યું છે બઝર, બઝર વાગે છે એટલે કે આવી રહ્યા છે ચૂંટણી સંબંધિત મહત્વના ખબર. રૂપાલા જો વિવાદ વકરી રહ્યો છે તે વિવાદમાં હવે પાટીદાર આગેવાન લલિત વસોયાનું નિવેદન પણ સામે આવ્યું છે. ફેસબુક પર વિડીયો શેર કરીને લલિત વસોયાની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નથી આ નિવેદન આપવામાં આવ્યું છે લલિત વસોયા દ્વારા. ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર ને માત્ર રૂપાલા સામે છે. બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે. આ નિવેદન તેઓએ ફેસબુક ઉપર એક વિડીયોની સાથે શેર કર્યું છે. આખા સૌરાષ્ટ્ર આખા ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી. બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે. ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું. કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા ભયના વગર વાતાવરણ સુમેળ ભયરું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા માણસો છે એ માણસોને બે કોમ કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે. એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય ક્યારેય કોઈના હાથા ભયના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે. તો આ જ મામલે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર ધર્મેશ. ધર્મેશ, લલિત વસોયાના નિવેદનને આપણે સાંભળ્યું, વાત સાચી પણ છે. બે જ્ઞાતિ અને બે સમાજ વચ્ચેની લડાઈ નથી, કોઈ એક વ્યક્તિ પર્ટિક્યુલર રૂપાલાની તેઓ વાત કરી છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, રોટલા શેકવાની પણ વાત કરી. અમિતા, સૌથી પ્રથમ જેને કહી શકાય કે આ વિવાદ પછી ગઈકાલે જે મેં આપને કીધું કે રૂપાલાની ટિકિટ રદ સિવાય બીજું કાંઈ ક્ષત્રિય સમાજ માગતો નથી, એ પછી જે સોશિયલ મીડિયામાં જ્યારે કે સવારે આપણે એક અફવાવાળો એક વાયરલ મેસેજ થયો કે સાંજે પાટીદાર સમાજની બેઠક ક્યાં છે એ ખબર નથી, અને એ અંતર્ગત લલિત વસોયા જે પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર છે લોકસભાના અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પણ પ્રમુખ છે અને પાટીદાર અગ્રણી કહી શકાય એવા લલિત વસોયાનો પહેલીવાર વિડીયો સામે આવ્યો છે અને તેમનું પણ કહેવાનું છે કે રૂપાલાએ જે બોલ્યું છે સમાજ ક્ષત્રિય સમાજના બેન દીકરીઓની સંસ્કૃતિ ઉપર એક ઘા છે અને એનો કારણે એણે જે રજૂઆત કરી કે એ ઉપર સુધી કરે છે અને એ લડાઈ રૂપાલા સામેની લડાઈ છે. બે સમાજ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે, બે સમાજ વચ્ચે જો કોઈ ખેલ કરતું હોય તો અંદરોઅંદર વૈમનસ્ય પહેલા તો એ ન કરે અને પોતે પાટીદાર સમાજના એક આગેવાન છે, દીકરો છે, ત્યારે પાટીદાર સમાજના આગેવાનના દીકરા તરીકે તેઓએ સમાજના કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ ન કરે અને પાટીદાર સમાજ પણ આમાં શાંતિ રાખે, કોઈ આમાં રાજકીય રમત કે રાજકીય રોટલા શેકવા માટે બે સમાજને આમને સામને કરશે અને એક શાંતિનું વાતાવરણ જે છે એને બગાડવાનો જે કોશિશ કરી રહ્યા છે વાંધો છે. પાટીદાર સમાજ માટે પણ કોઈ બોલે તો આપણે પણ એની સામે પગલાં લઈએ એવો લલિત વસોયાનો નિર્દેશ છે અને એવા સંજોગોમાં જ્યારે રૂપાલા બોલ્યા છે તો રૂપાલા સામેની લડાઈ છે, કોઈ વ્યક્તિગત જેની પણ એમના વાણી વિલાસને કારણે આ થયું છે અને એને કારણે લલિત વસોયાએ પહેલીવાર ફેસબુક ઉપર વિડીયો કરી અને પાટીદાર સમાજને એક અપીલ કરી છે કે આમાં કોઈના હાથા ન બનતા, કોઈ રાજકીય રોટલા શેકતું હોય તો ચેતી જજો, પરંતુ આ લડાઈ માત્ર રૂપાલા પૂરતી છે.
એટલે જે ક્ષત્રિય સમાજ જે લડી રહ્યો છે એના કાર્યક્રમ મુજબ લડી રહ્યો છે, પાટીદાર સમાજ આમાં કોઈ પણ ના આવે, અને બે સમાજ વચ્ચે સૌહાર્દપૂર્ણનું જ વાતાવરણ છે, આમને સામને કરવાની કોઈ કોશિશ કરતું હોય તો તકેદારી રાખજો. જી અમિતા, આભાર ધર્મેશ તમામ વિગતો જણાવી તે બદલ. તો પ્રથમ વખત પાટીદાર અગ્રણી લલિત વસોયાએ ફેસબુકના માધ્યમથી એક વિડીયો શેર કરીને તેઓએ તમામે તમામ વર્ગને શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરી છે અને કહ્યું કે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે કોઈ લડાઈ નથી, આ બંને પક્ષ સાથે જ છે, પરંતુ અહીં લડાઈ ક્ષત્રિય સમાજની ફક્ત ને ફક્ત પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, જે નિવેદન કર્યું છે તેની સામે છે. એટલે તેઓએ એ પણ કહ્યું કે આવી ખોટી અફવાને પ્રાધાન્ય આપીને શાંતિ સૌહાર્દનો ભંગ ન થાય અને તમે કોઈના હાથા ન બનો તે માટે તમે સૌ કોઈ ચેતી જજો, આ પ્રકારની તેઓએ ચેતવણી કરી, અપીલ કરી અને વિનંતી પણ તેઓએ કરી છે. તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને રાજનીતિની ગરમા ગરમ સૌથી પહેલા ખબરો ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર. સચોટ સમાચાર સાથે અમે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા, નમસ્કાર.